ઉપલેટા તાલુકામાં મજૂરી અર્થે આવેલા અંદાજે 200 જેટલા શ્રમિકોને પોતાના વતન જવાની છૂટ મળી। આ તમામ શ્રમિકોની ઉપલેટા મામલતદાર અને ટીડીઓ દ્વારા મેડિકલ તપાસ કરી પ્રાઇવેટ બસમાં રવાના કરવામાં આવ્યા। ઉપલેટા સહિત ભારતભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન ચાલુ છે। સરકારશ્રીએ આપેલા લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દૂર ફસાયા છે તેવા પરપ્રાંતીય શ્રમિકો યાત્રીઓને સરકારશ્રી તરફથી મોટી રાહત આપવામાં આવી છે। ગૃહ મંત્રાલય તરફ આવા લોકોને પોતાના વતન પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ઉપલેટા તાલુકાના જામટમડી, નવાપરા, ભીમોરા, મજેઠી, ભાંક, નીલાખા, કુલકી, સાજડિયારી અને કુંડેમાંથી અદાને 200 જેટલા શ્રમિકોને ઉપલેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી હતી। આ મેડિકલ તપાસમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ન મળતા આ તમામ શ્રમિકોને તેમના વતન જેમાં કોઈ MP, દાહોદ, રતલામ, તરાજા જેવા શહેરના છે તમામને પરત ફરવાની સરકાર દ્વારા પરવાનગી મળતા તમામને ઉપલેટાની મામલતદાર કચેરી તથા ઉપલેટા TDO ઓફિસ દ્વારા પ્રાઇવેટ બસો મારફતે આ શ્રમિકોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા હતા અને હજુ પણ બીજા અનેક મજૂરોને તેમના વતન મોકલવા માટે સરકારની મંજૂરી મળતા તુરંત રવાના કરવામાં આવશે। કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા।